समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। મુખ્યમંત્રીની મુલાકાત સંદર્ભે બનાસકાંઠાનું વહીવટી તંત્ર સજ્જ. દિવાળીના પગલે પોલીસ, ફૂડ વિભાગ અને એસટી તંત્ર પણ એક્શનમાં. ડીસા થરાદ રોડ પરના રામપુરા નજીક ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈની કાર ઉથલી પડતા દોડધામ. અકસ્માતમાં પૂર્વ ધારાસભ્યનો આબાદ બચાવ થતા હાશકારો. 15 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થાય તે પૂર્વે ટેકાના ભાવે મગફળી વેચવા ઇચ્છતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી કરવાની કાર્યવાહી શરૂ. બનાસકાંઠાની તમામ બજાર સમિતિઓમાં ટેકાના ભાવે મગફળીની કરાશે ખરીદી. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા પોલીસે દારૂના વેપલા સામે લાલ આંખ કરતા પોલીસ બુટલેગરોની નજરે ચડી ગઈ છે. આવી સ્થિતિમાં બનાસકાંઠાના થરાદ તાલુકાના બેવટા ગામ પાસે બનાસકાંઠાની એલસીબી પોલીસની ટીમ પર રાજસ્થાનના બુટલેગર દ્વારા ફાયરિંગ કરાયું હોવાની ચોંકાવનારી ઘટના બનતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. રાજસ્થાનના કુખ્યાત બુટલેગર મફા રબારી દ્વારા એલસીબી પોલીસ પર ફાયરિંગ કરાયું હોવાની વિગતો બહાર આવી છે. આ ઘટનાથી સમસામી ઉઠેલી એલસીબી પોલીસે રાજસ્થાનના બુટલેગર મફા રબારી અને તેના એક સાગરિતની અટકાયત પણ કરી લીધી છે. આરોપી મફા રબારી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ સહિતના હથિયાર સાથે વિદેશી દારૂ ભરેલી કેમ્પર ગાડી પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આરોપી મફા રબારી બનાસકાંઠા આગથડા અને ભાભર પોલીસ મથકના કાર્યક્ષેત્ર બનેલા લૂંટના બનાવમાં પણ સંડોવાયેલા હોવાની વિગતો બહાર આવી છે. બીજી બાજુ આ ઘટનામાં પોલીસ મેળામાં ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ બનાવથી ખળભળાટ મચી ગયો છે. આજ રોજ બનાસકાંઠા એલસીબીની ટીમના માણસો તેમજ પીએસઆઈ શ્રી જે છે એ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓમાં એસપી શ્રી પ્રદીપ સેજુલ સાહેબની સૂચના મુજબ કામ કરવા માટે અહીંયા હતા. તે દરમિયાન એમને માહિતી મળેલ કે એક ટેરોલ ગામ જે છે એ તરફથી એ સીમમાંથી એક કેમ્પર ડાલુ જે છે દારૂ ભરીને આવી રહ્યાની ચોક્કસ હકીકત આધારે અમારી એલસીબી ટીમના જે માણસો છે એમને નાકાબંધી કરેલી. એ નાકાબંધી કરતા જે ડાલુ છે એ ડાલાનો પીછો થયેલો અને પીછો કરતા ડાલામાંથી એના ચાલક જે છે મફાભાઈ નાગજીભાઈ રબારી કે જે રાજસ્થાનના મેડા ગામના છે તેમણે પોલીસની જે ગાડી છે એના ઉપર ફાયરિંગ કરેલું અને આ ફાયરિંગ કરતા પોલીસ જે છે એમને સાવચેતી વાપરી અને પોતાનો સ્વ બચાવ કરી અને ગાડી જે છે થોડી ધીમી પાડી દીધેલી. પણ ગાડીનો પીછો ચાલુ રહેતા તે ગાડી જે છે એ આજુબાજુમાં જે વિસ્તારો આવતા ત્યાં નજીકમાં ગાડી નીચે ઉતરી ગયેલી રોડથી અને આ જે છે એ આરોપીઓ જે છે ભાગવા જતા એમને અમારી ટીમના માણસોએ પકડી પાડેલા. આ આરોપી જે છે એમાંથી મફાભાઈ નાગજીભાઈ રબારી તેમજ ગિરીશભાઈ સત્તાજી રબારી જે રાહગામના છે આ બંને આરોપીઓ જે છે એની ધરપકડ કરવામાં આવી છે. ડાલુ જે છે કેમ્પર ડાલુ એમાં જે દારૂ છે એ દારૂની અંદર 326,400 મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલો છે અને આ બંને જે આરોપીઓ છે એમને પોલીસ ઉપર જે ફાયરિંગ કરેલું છે તેની અલાયદી જે છે એ ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે. આમ આ જે મફાભાઈ રબારીનાઓ જે છે એ બનાસકાંઠા જિલ્લાની અંદર આગથડા પોલીસ સ્ટેશન, ભાભર પોલીસ સ્ટેશન અને થરાદ પોલીસ સ્ટેશનની અંદર લૂંટના ગુનાઓમાં પણ વોન્ટેડ છે. આમ આ એક જે કુખ્યાત બુટલેગર અને લૂંટ ઢાળને અંજામ આપવાવાળા મફાભાઈ રબારી છે એની હાલ બનાસકાંઠા એલસીબી જે છે એને અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી જે છે એ ચાલી રહી છે. બનાસકાંઠાની થરાદ પોલીસે કલોલથી ચોરાયેલ આયશા ટ્રક ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. થરાદ તાલુકાના જેતડાથી રાહ તરફ જતા રોડ પર આવેલા મોરિયા ગામની સીમમાંથી ચોરીની આયશર ગાડી મળી આવી છે. થરાદના પીએસઆઈ જે બી આચાર્ય શુક્રવારે સવારે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. એ વખતે મોરિલા ગામની સીમમાં સામેથી આવેલી GJ18AZ5764 નંબરની આયશર ટ્રક પર શંકા જતા પોલીસે આ ટ્રકને રોકાવી રાજસ્થાનના ટ્રક ચાલક ઓમ પ્રકાશ વિશ્નોઈની પૂછપરછ કરતા
તેણે આ આઈશર ટ્રક કલોલની સિંદબાદ હોટેલથી ચોરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસની વધુ પૂછપરછ દરમિયાન આ ટ્રક ચાલકે મુંબઈથી એક આઈશર ગાડીની ચોરીમાં મદદગારી કરેલ હોવાની અને આ ટ્રક રાજસ્થાન પોલીસે પકડેલ હોવાની વિગતો ખુલતા થરાદ પોલીસે 14 લાખની કિંમતની આઈશર ટ્રક સાથે ઓમપ્રકાશ વિશ્નોઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના થરાદ ખાતે નાયબ મામલતદાર સહિત 3 મકાનોને નિશાન બનાવી 4.5 લાખની ચોરી થયા બાદ તસ્કરોએ ગઈ રાત્રે ફરી ચોરીની ઘટનાને અંજામ આપી થરાદ પોલીસને તમતમ તો તમાચો માર્યો છે. ગઈ રાત્રે ફરી થરાદમાં તરખાટ મચાવનાર તસ્કરોએ થરાદ હાઈવે પર વિનાયક બંગલોઝમાં ઉપર નીચેના 2 મકાનોને નિશાન બનાવ્યા હતા. આ તસ્કરો ગોયતળીએ આવેલા શિક્ષકના રહેણાંક મકાનમાંથી ચોરી કરી ગયા છે. આ મકાનમાં રહેતા શિક્ષકના પરિવારજનો વતન અમદાવાદ ગયેલ હોય રાત્રિના સમયે તસ્કરો આ મકાનમાં ત્રાટક્યા હતા. ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ જ થરાદના 3 મકાનોમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હતી. બાહોશીના બળગા ફૂકતી થરાદ પોલીસ ચોરીની આ ઘટનાનો ભેદ ઉકેલે તે પૂર્વે જ તસ્કરોએ વધુ 2 મકાનોને નિશાન બનાવી થરાદ પોલીસ સામે ખુલ્લો પડકાર ફેંક્યો છે. ત્યારે સ્થાનિક પોલીસ હવે પોતાની આબરૂ બચાવવા માટે પણ તસ્કર ટોળકીને ઝડપી લઈ યોગ્ય નસીહત કરે તેવી માંગ ઉઠી રહી છે. અમે રાતના સમય ઉપર સૂતા હતા અને નીચે અમારા ઘર માલિક બહાર ઘરે ગયા હતા અમદાવાદ, અને અમે આખા મકાનની વિખેર કરી નાખી છે, બધું લઈ ગયા છે, અને મારે પણ ઉપરથી પાકીટ ચોરી કરી છે. ગુજરાતના રમતવીર ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાના આશયથી રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. ત્યારે પાલનપુર તાલુકાના ગઢ ખાતે પણ વિમળા વિદ્યાલયમાં કાર્યરત જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલના યજમાન પદે રાજ્યકક્ષાની અંડર 17 કુસ્તી સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો છે. પાલનપુર તાલુકાના ગઢ ખાતે વિમળા વિદ્યાલય કેમ્પસમાં 17 વર્ષથી નાની વયના ભાઈ બહેનો માટે રાજ્યકક્ષાની 3 દિવસીય કુસ્તી સ્પર્ધાનું આયોજન કરાયું છે. ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ પ્રેરિત અને બનાસકાંઠા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા આયોજિત રાજ્યકક્ષાની આ શાળાકીય કુસ્તી સ્પર્ધા શુક્ર, શનિ અને રવિ એમ 3 દિવસ સુધી ચાલશે. રાજ્યકક્ષાની આ કુસ્તી સ્પર્ધામાં રાજ્યભરના 500 જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધાના બીજા દિવસે આજે શનિવારે કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર સલીમભાઈ શેખે લીલી ઝંડી બતાવી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધામાં કુસ્તીના ખેલાડીઓ વિવિધ દાવપેચ રજૂ કરી તેમનું કૌશલ્ય રજૂ કરી રહ્યા છે. રાજ્યકક્ષાની આ સ્પર્ધાની વિગતો આપતા જિલ્લા રમતગમત અધિકારી મુકેશભાઈ ગોયાએ જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં 27 જિલ્લાઓમાંથી ભાઈઓની 27 તેમજ બહેનોની 25 ટીમો ભાગ લઈ રહી છે, જ્યારે 75 જેટલા કોચ અને મેનેજર સ્પર્ધક ખેલાડીઓને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. રાજ્યકક્ષાની આ સ્પર્ધાના વિજેતા ખેલાડીઓ બાદમાં રાષ્ટ્રકક્ષાએ રમવા જશે. વિજેતા ખેલાડીઓને રાજ્ય સરકાર તરફથી પણ પ્રમાણપત્ર આપવામાં આવશે. રાજ્યકક્ષાની આ કુસ્તી સ્પર્ધાની યજમાન કરી રહેલા ગઢની વિમળા વિદ્યાલયના પ્રમુખ કુમારભાઈ ઝવેરી તેમજ મંત્રી નરેનભાઈ શાહ દ્વારા પણ વિજેતા ખેલાડીઓને મેડલ આપવાની જાહેરાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે મહિલાઓ માટે અલગ એકેડેમી બનાવી છે. ગત વર્ષે પણ અલગ અલગ સ્પર્ધાઓમાં મહિલાઓએ વધુ મેડલ મેળવ્યા હતા. આ કુસ્તી સ્પર્ધામાં મહિલા સ્પર્ધકોની હાજરી બદલાયેલી સ્થિતિનો ચિતાર આપી રહી છે. તારીખ 2-3-4 નવેમ્બર 2018 દરમિયાન જિલ્લા રમતગમત અધિકારીની કચેરી બનાસકાંઠા દ્વારા વિમળા વિદ્યાલય ગઢ મુગામે રાજ્યકક્ષાની અંડર 17 કુસ્તી ભાઈઓ બહેનોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ગુજરાતના 27 જિલ્લાના ભાઈઓ તથા 25 જિલ્લાની બહેનોના અંદાજિત કુલ 550 જેટલા ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. વિમળા વિદ્યાલય ગઢ બનાસકાંઠા જિલ્લાની ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં નિયુક્તિ થયેલી સ્કૂલ છે. આ સુંદર મજાના કેમ્પસમાં તંદુરસ્ત વાતાવરણમાં આ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. સાહેબ, આજે વિજેતા ટીમ છે એ હવે પછી ક્યાં રમવા જશે અને આ વિજેતાઓ છે એમને શું ઇનામ સ્વરૂપ આપવામાં આવશે? વિજેતા ટીમો હવે પછી આ રાજ્યકક્ષાની સ્પર્ધા છે, હવે પછી એમનું નેશનલ કક્ષાએ રમવા જવાનું થશે, અને વિજેતા થનાર ખેલાડીઓને રાજ્ય સરકાર દ્વારા એનાયત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. અને વિમળા વિદ્યાલય ગઢના પ્રમુખશ્રી આદરણીય કુમારભાઈ ઝવેરી દ્વારા તથા મંત્રીશ્રી નરેનભાઈ વી શાહ દ્વારા મેડલ એનાયત કરવામાં આવશે. और जो हमारे इधर गढ़ में कुश्ती हुई है वो अंडर 17 SJFI जो नेशनल के लिए टीम जानी है उसके लिए सिलेक्शन है, स्टेट लेवल की ट्रायल है. तो इधर टोटल 25 महिलाओं
की जो टीम है 25 अपने तालुका ने भाग लिया हुआ है, और इसके जो 27 पार्टिसिपेट किया है वो लड़कों की टीम आई है, और तकरीबन 500 बच्चों ने इधर भाग लिया हुआ है। और अगर देखा जाए जो मेन चीज है, अब जो महिला कुश्ती ऊपर उठ के आ रही है, तो SAG स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात जो फंडिंग कर रही है, जो इसमें महत्व दे रही है, तो ऐसे स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात ने क्या कर रखा, महिलाओं की एक अकेडमी भी चला रखी है अलग से। तो अगर इधर अगर संख्या देखी जाए तो महिलाओं की संख्या ज्यादा है, और अगर पिछले दौर में भी देखा जाए अपना जो पिछला साल था, तो पिछले साल में महिलाओं के मेडल ज्यादा थे। तो मैं कह सकता हूँ बहनों की कुश्ती है जो है अपने गुजरात के अंदर और देश के अंदर भी भाइयों की कुश्ती से थोड़ा आगे चल रही है। अच्छा, कुश्ती के बारे में क्या चीज है कुश्ती? कुश्ती अगर हम कुश्ती को देखा जाए तो कुश्ती का उल्लेख हमें महाभारत रामायण इनसे मिलता है। और पहले जमाने में क्या थे, जो आदमी अपना डिफेंस करते थे जंगली जानवरों से, तो उनकी कलाकृतियां जैसे मिस्र में है, कुछ पिरामिड है जैसे, तो उन पे भी कुश्ती को दिखाया गया। तो हम ये मान सकते हैं कि जो कुश्ती है बहुत प्राचीन गेम है, और मॉडर्न के अंदर जो कुश्ती है तो उसके अंदर कुछ नियम और कानून बनाए गए। आप उन नियम और कानूनों के अंदर और उस दायरे में रहकर ही कुश्ती को करते हैं। तो जो पुरुष कुश्ती है उसके लिए दो भाग दिए गए हैं इसको, एक फ्री स्टाइल और एक ग्रीको रोमन। जो ग्रीको रोमन है उसमें आप वार कर सकते हैं अपने अपोनेंट के बॉडी के ऊपर ऊपर, जो हम बेल्ट बोलते हैं। हवे समय छे विरामनो, विराम बाद जोईशुं। BSF જવાનો સાથે દિવાળી મનાવવા નળાબેટ આવી રહેલા મુખ્યમંત્રીની મુલાકાત સંદર્ભે બનાસકાંઠાનું વહીવટીતંત્ર સજ્જ, દિવાળીના પગલે પોલીસ, ફૂડ વિભાગ અને એસટી તંત્ર પણ એક્શનમાં। ડિસા થરાદ રોડ પરના રામપુરા નજીક ડિસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈની કાર ઉથલી પડતા દોડધામ, અકસ્માતમાં પૂર્વ ધારાસભ્યનો આબાદ બચાવ થતા હાશકારો। 15મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થાય તે પૂર્વે ટેકાના ભાવે મગફળી વેચવા ઈચ્છતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી કરવાની કાર્યવાહી શરૂ। બનાસકાંઠાની તમામ બજાર સમિતિઓમાં ટેકાના ભાવે મગફળીની કરાશે ખરીદી। તો જોતરો બીકેને શેરલ। हमारे पास है ब्यूटी जोन। ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज। फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने डीसा। ब्यूटी जोन रखे आपको ही 10 फीट। यूनिक कलेक्शन, लेडीज वेयर, जेंट्स वेयर अने चिल्ड्रन वेयर नो अद्यतन शोरूम। अमारे त्या लेडीज वेयर मा कुर्ती लेगीज, जीन्स टी शर्ट, रेडीमेड ड्रेस अने ड्रेस मटीरियल्स मळशे। जेंट्स वेयर मा पेंट शर्ट, कॉटन पेंट शर्ट, जीन्स टी शर्ट तेमज ब्रांडेड कंपनी ना शूटिंग शर्टिंग ना कापड़ मळशे। चिल्ड्रन वेर मा कुर्ती लेगीज, कैप्री टी शर्ट, पार्टी वेर ड्रेस तथा जीन्स टी शर्ट मळशे।
મારવાડી કલેક્શનમાં ચણિયા ચોલી તથા અવનવી ડિઝાઇનમાં રાજપૂતી શૂટ કાપડ તેમજ ઓઢણા મળશે. સ્થળ પરમાત્મા કોમ્પ્લેક્સ, લાલચાલી રોડ, ડીસા. સૌપ્રથમવાર આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીન થી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટ ના થાંભલા. ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. કૃષ્ણા મેકઅપ સ્ટુડિયો, લગ્ન તથા શુભ પ્રસંગે બહેનો માટે મેકઅપ તેમજ હેર ટ્રીટમેન્ટ માટેનું સ્થળ. અમારે ત્યાં આઈબ્રો, ફેશિયલ, સ્ટ્રેટનિંગ અને સ્મૂથનિંગ, હેર કટિંગ, હેર સ્પા, બ્રાઇડલ મેકઅપ તેમજ હેરસ્ટાઇલ જેવી તમામ પ્રકારની સુવિધાઓ મળશે. બ્રાઇડલ મેકઅપ તથા તમામ શુભ પ્રસંગો માટે આજે જ અમારી મુલાકાત લો. આવશો ને? કૃષ્ણા હેર બ્યુટી એન્ડ મેકઅપ સ્ટુડિયો. સ્થળ બ્લોક નંબર 12, કર્ણાવતી નગર, મેહુલ સોસાયટીની સામે, એરોડ્રેમ પાસે, કાંટ રોડ, ડીસા. મોબાઈલ નંબર 9634418101. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ વર્ષે પણ દિવાળી પર્વ બનાસકાંઠાની નડાબેટ બોર્ડર પર બીએસએફના જવાનો સાથે મનાવનાર હોય. મુખ્યમંત્રીના આ પ્રવાસ કાર્યક્રમ સંદર્ભે પાલનપુર ખાતે કલેક્ટર સંદીપ સાંગલેના અધ્યક્ષસ્થાને બેઠક યોજી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ વર્ષે પણ દિવાળીના પાવન અવસરે નડાબેટ તેમજ ઝીરો પોઈન્ટ બોર્ડરની મુલાકાત લઈ સરહદનું નિરીક્ષણ કરી બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોને મળી દિવાળીની શુભેચ્છા પાઠવવા આવી રહ્યા હોય. મુખ્યમંત્રીના કાર્યક્રમને અનુલક્ષી પાલનપુર ખાતે કલેક્ટર સંદીપ સાંગલેના અધ્યક્ષસ્થાને બીએસએફ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રીના આગમન પ્રસંગે નડેશ્વરી માતાના દર્શન, બીએસએફ જવાનો સાથે મુલાકાત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ત્યારે પાલનપુર ખાતે યોજાયેલ બેઠકમાં જિલ્લા કલેક્ટરે આ કાર્યક્રમને લગતી આનુષંગિક વ્યવસ્થાઓ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બનાસકાંઠામાં આવતીકાલ રવિવારે વાઘ બારસથી દીપોત્સવી પર્વની ઉજવણીનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રકાશનું પર્વ ગણાતા દીપોત્સવી પર્વની ઉજવણી દરમિયાન મીઠાઈની મિજબાની સાથે ફટાકડાની આતશબાજીનો આનંદ માણવા પણ લોકો ઉત્સુક બની ગયા હોય. ઠેર ઠેર ફટાકડાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં જિલ્લા મથક પાલનપુર ખાતે ફટાકડાના વેપારીઓને હંગામી લાયસન્સ ન અપાતા ઉહાપો સર્જાયો છે. પાલનપુરમાં 32 થી વધુ વેપારીઓએ ફટાકડાના વેચાણ માટે હંગામી લાયસન્સની માંગણી કરી હતી. જોકે રીસામાં ફટાકડાની દુકાનમાં આગ લાગવાની ઘટના બન્યા બાદ તંત્રએ પાલનપુરમાં પણ ફટાકડાના વેચાણ માટે હંગામી પરવાના નહીં આપવાનો નિર્ણય લીધો છે અને વેપારીઓએ ફટાકડાના લાયસન્સની પ્રોસેસ કરવા છતાં લાયસન્સ ન અપાતા વેપારીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. બીજી બાજુ પોલીસ પણ દુકાનો બંધ કરાવતી હોય વેપારીઓની દિવાળી બગડે તેવો ઘાટ ઘડાયો છે. ડીસા ખાતે ફટાકડાની દુકાનમાં આગ લાગ્યા બાદ પોલીસે જિલ્લાભરમાં ફટાકડાના સ્ટોલ પર તવાઈ ઉતારી છે. ત્યારે બનાસકાંઠાની એસઓજી પોલીસે થરાદ ખાતે સ્થાનિક પોલીસને સાથે રાખી ફટાકડાના સ્ટોલ પર ઓચિંતા દરોડા પાડતા ફફડાટ ફેલાયો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુડની સૂચના તથા એસઓજી પીઆઈ એસએ ડાભીની રાહબરી હેઠળ એસઓજી પીએસઆઈ બીડી શાહે તેમની ટીમ ઉપરાંત થરાદ પોલીસને સાથે રાખી થરાદ ખાતે બનાસ બેંક નજીક અવધ શોપિંગ સામે
મંજીભાઈ હેદુભાઈ વણકરની ફળોની દુકાનમાં દરોડો પાડી. આ દુકાનમાં ફળોની આડમાં લાયસન્સ વગર વેચાઈ રહેલા 1,05,926 રૂપિયાની કિંમતના સ્ફોટક ફટાકડા જપ્ત કરી આ વેપારી સામે થરાદ પોલીસ મથકમાં ધોરણસરની ફરિયાદ નોંધાવતા થરાદ પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દિવાળીના તહેવારોના પગલે એક્શનમાં આવી ગયેલા બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પણ સપાટો બોલાવી દીધો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરી અખાદ્ય ચીજ વસ્તુઓના 66 સેમ્પલ લઈ ચકાસણી અર્થે મોકલી આપ્યા છે. જો આ ચીજો ભેળસેળયુક્ત હોવાનો રિપોર્ટ આવે તો દોષિત વેપારીઓ સામે આકરી કાર્યવાહી કરવાની ચીમકી પણ તંત્ર દ્વારા અપાઈ છે. આ દરોડા દરમિયાન મહદઅંશે દૂધની બનાવટવાળી ચીજવસ્તુઓના સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરાતા ભેળસેળ કરવા દેવાયેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ફૂડ અધિકારી ડીજી ગામિતે તહેવારો દરમિયાન કડક કાર્યવાહી ચાલુ રાખવાના પણ નિર્દેશો આપ્યા છે. દિવાળીના તહેવારો બાદ મિની વેકેશન જેવો માહોલ સર્જાય છે અને શાળા મહાશાળાઓ ઉપરાંત સરકારી કચેરીઓ તેમજ ખાનગી પેઢીઓ પણ લાંબા સમય સુધી બંધ રહેતી હોય નોકરિયાત પરિવારો દિવાળીના મિની વેકેશનનો સદુપયોગ કરી સહેલગાહની મજા માણવા ઉપડી જાય છે. આવી સ્થિતિમાં દર વર્ષે દિવાળી બાદ પ્રજાકીય અવર જવર વધી જતી હોય વધારાના ટ્રાફિકને પહોંચી વળવા તેમજ રજાઓનો આનંદ માણવા ઉત્સુક પરિવારોને સલામત પરિવહન સેવા પૂરી પાડવા એસટી નિગમનો પાલનપુર વિભાગ પણ સજ્જ બની ગયો છે. એસટીના પાલનપુર વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી દરમિયાન વતન આવતા અને સહેલગાહે જવા ઈચ્છતા પરિવારોને પૂરતી બસ સેવા પૂરી પાડવા એસટી નિગમના પાલનપુર ખાતેના વિભાગીય નિયામક જે એચ સોલંકીના માર્ગદર્શન હેઠળ વિભાગીય પરિવહન અધિકારી જે બી કરોતરા અને તેમની ટીમે વધારાના બસ રૂટનું દોડાવવાનું આયોજન ગોઠવ્યું છે. એસટી નિગમના પાલનપુર વિભાગ દ્વારા દીપોત્સવી પર્વને અનુલક્ષીને ગોઠવાયેલી વધારાની બસ સેવાની વિગતો આપતા એસટી નિગમના પાલનપુર ખાતેના વિભાગીય નિયામક જે એચ સોલંકીએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારો દરમિયાન પ્રવાસ પર્યટનની મજા માણવા ઈચ્છુક લોકોને સલામત પરિવહન સેવા પૂરી પાડવાના આશયથી અમે આગામી 9મી નવેમ્બરથી 15મી નવેમ્બર દરમિયાન પાલનપુરથી સુંધામાતા ઉદયપુર અને માઉન્ટ આબુ અંબાજીથી સુંધામાતા ઉદયપુર અને માઉન્ટ આબુ તેમજ ડીસા અને સિદ્ધપુરથી પણ સુંધામાતા જવા આવવા માટે વધારાના બસ રૂટ દોડાવવાનું આયોજન ગોઠવ્યું છે. તદુપરાંત નિગમના પાલનપુર વિભાગ હેઠળના તમામ ડેપો પરથી પણ અમદાવાદ વડોદરા અને સુરત તરફ જવા આવવા માટે વધારાના બસ રૂટ દોડાવી મુસાફરોને પર્યાપ્ત સવલત પૂરી પાડવાનું આયોજન ગોઠવાયું છે. મુસાફરો દિવાળીના સફરમાં દિવસોમાં ખાનગી વાહનોની જોખમી મુસાફરી ટાળી એસટી નિગમની સસ્તી અને સલામત પરિવહન સેવાનો લાભ લે તેવો અનુરોધ પણ વિભાગીય નિયામક જે સોલંકીએ કર્યો છે. દિવાળીના તહેવારને અનુલક્ષીને પાલનપુર એસટી વિભાગ દ્વારા વધારાની રોજ 25 બસો થકી 50-75 ટ્રીપોનું સંચાલન કરવામાં આવનાર છે, જેમાં મુખ્યત્વે પાલનપુરથી અમદાવાદ છે, અંબાજી અમદાવાદ છે, અંબાજી માઉન્ટ આબુ માટે સ્પેશિયલ આ વખતે ત્રણ બસો થકી અમે ટ્રીપો કરવાના છીએ, જે અંબાજીથી પાલનપુર માઉન્ટ આબુ જતા પ્રવાસીઓ માટે સ્પેશિયલ આયોજન હાથ ધરેલ છે. આ સિવાય થરાદથી અમદાવાદ જવા માટે, રાધનપુરથી રાજકોટ જવા માટે, પાલનપુરથી સુંધામાતા એટલે કે અમદાવાદથી પાલનપુર થઈ અને સુંધામાતા અમદાવાદથી પાલનપુર થઈ અંબાજી થઈ અને ઉદયપુર જવા માટે વધારાની એક્સ્ટ્રા બસો સંચાલનનું આયોજન છે. અને આ દિવાળીના તહેવાર નિમિત્તે અમે 400 ટ્રીપો સંચાલન કરી અને મહત્તમ પ્રવાસીઓને મુસાફરોને આ સેવાનો લાભ આપી શકીએ તેવું આયોજન હાથ ધરેલ છે. આ બસોના બુકિંગ માટે ગ્રુપ બુકિંગ માટે દરેક ડેપો ખાતે ગ્રુપ બુકિંગ થઈ શકશે. ઓનલાઈન રિઝર્વેશન, એક્સ્ટ્રા બસોનું ઓનલાઈન રિઝર્વેશન પણ બસ સ્ટેશન ખાતેથી થઈ શકશે. અને તેમજ અમારી જે નવી સર્વિસ 2x2 એસી શરૂ કરેલ છે અમદાવાદ પાલનપુર વચ્ચે, તેમાં પણ દિવાળી નિમિત્તે પ્રવાસીઓને લાભ લેવા માટે અપીલ કરીએ છીએ. અને જે 8 ટ્રીપો પાલનપુરથી અમદાવાદ માટે અને 8 ટ્રીપો અમદાવાદથી પાલનપુર માટે સવારે 6 વાગ્યાથી લઈ અને રાતે 7 વાગ્યા સુધી અને મળી રહેવા પામશે. બનાસકાંઠાના ડીસાથી થરાદ તરફ જતા રોડ પર વાહન વ્યવહારનું પ્રમાણ વધી જતા આ રોડ પર અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. આવી સ્થિતિમાં થરાદ ડીસા રોડ પર આજે ડીસાના પૂર્વ ધારાસભ્યની ગાડીને પણ અકસ્માત નડ્યો હતો. જોકે આ અકસ્માતમાં પૂર્વ ધારાસભ્યનો આબાદ બચાવ થયો છે.
ડિસા તાલુકાના રામપુરા ગામ નજીક ગાડી પલટી ખાઈ જતા સર્જાયેલા આ અકસ્માતમાં ડિસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈનો આબાદ બચાવ થયો હતો. સામેથી આવી રહેલી ગાડીને બચાવવા જતા પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈની ફોર્ચ્યુનર ગાડી ઉથલી પડી હતી. જોકે સદનસીબે અકસ્માતમાં પોતાનો આબાદ બચાવ થતા માજી ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈએ ભગવાનનો પાળ માન્યો હતો. ગાડી થોડી પલટી ખાઈ ગઈ, અમે શિફ્ટ આવતી હતી એટલે, પણ કુદરતની મહેરબાનીથી બચી ગયા. કોઈ વાગ્યું બીજું કશું જ થયું નથી. ગાડી ખાલી ઊંધી વળી, ગાડી જોવો તો કંઈક મોટું નુકસાન હશે, પણ કુદરતે બચાવી લીધા. ક્યાંય પણ કોઈ લાગ્યું કર્યું કશું છે ને, બધી શાંતિ છે. બધાના આશીર્વાદથી આ ભગવાને બચાવી લીધા. હવે ફરી સમજી વિરામનો વિરામ બાદ જોઈશું. 15મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થાય તે પૂર્વે ટેકાના ભાવે મગફળી વેચવા ઈચ્છતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી કરવાની કાર્યવાહી શરૂ. બનાસકાંઠાની તમામ બજાર સમિતિઓમાં ટેકાના ભાવે મગફળીની કરાશે ખરીદી. તો જોતા રહો બિઝનેસ ચેનલ. હવે મુંજાશો નહીં. ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. દેવદર્શન હાઇટ્સ ધ લક્ઝુરિયસ 2BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોરરૂમ, વાસણ કપડાં માટે ચોકડી, આધુનિક લિફ્ટ, પાણી માટે પર્સનલ બોટ દ્વારા 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇન વાળા ફ્લેટમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવો. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. સરનામું દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVK ની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94-263-30-681 અને 99-048-11-108. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. લોન પેપર ઉપલબ્ધ, પોશ એરિયામાં રેડી પોઝિશન ફ્લેટ જોવા આજે જ મુલાકાત લો દેવદર્શન હાઇટ્સ. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, શુદ્ધતા અને વિશ્વાસનું પ્રતીક. BIS 916 ગોલ્ડ એન્ડ સિલ્વર જ્વેલરી શોરૂમ. ફેન્સી તથા કામથી દાગીનાનું વિશાળ કલેક્શન. તહેવારોમાં અનુભવાતી લાગણીઓને સમજીને અમે લાવ્યા છીએ સોનાના કોઈ પણ દાગીનાની ખરીદી ઉપર ગઢામણ ફક્ત 151 રૂપિયા પ્રતિ ગ્રામ. તો તમારા પ્રસંગને યાદગાર બનાવવા એકવાર અવશ્ય શોરૂમની મુલાકાત લો. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, નગરપાલિકા સામે, બગીચા રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22. પ્રેઝન્ટિંગ શોપસેફ મોબાઈલ એપ્લિકેશન વિચ પ્રોવાઈડ ગ્રેટ ફીચર્સ સચ એઝ બિઝનેસ લિસ્ટિંગ, ફૂડ ડિલિવરી, ઓનલાઈન શોપિંગ, હોલિડેઝ, લોકલ ઓફર્સ, બાય એન્ડ સેલ યોર ઓલ્ડ પ્રોડક્ટ્સ. Now we are introducing our new feature, food home delivery on ShopSave. When you are hungry but busy in your work, don't worry, ShopSave is here for you. Just find your favorite food from your favorite local restaurants. So grab your phone, place order, and get your favorite food delivered at your doorstep. Download ShopSave mobile application from the Play Store. C-Mart, C-Mart, C-Mart. Ladies Mart
છે બ્રાન્ડેડ ટોપ લેગીઝ કુર્તા બ્રાન્ડેડ છે જીન્સ અને ટીશર્ટ સી માર્ટમાં જેન્ટ્સ ના છે જીન્સ અને ટ્રાઉઝર્સ ની દુનિયા હવે બદલીએ ફેશન ની દિશા અને ચાલો સી માર્ટ દિશા અમારી સ્પેશિયલ ઓફર ફક્ત રૂપિયા 999 માં 4 શર્ટ્સ અને 999 રૂપિયા માં 3 જીન્સ જેન્ટ્સ લેડીઝ તથા ચિલ્ડ્રન વેર માં અદ્ભુત વેરાયટીઝ વિઝિટ નાવ સી માર્ટ ફુવારા સર્કલ ની બાજુમાં બનાસ બેંક ની સામે અપર ગ્રાઉન્ડ સિટી શોપિંગ સેન્ટર ડીસા મોબાઈલ 9913916965 અને 9724010356 વિરામત પુનઃ સ્વાગત છે વધુ સમાચારોમાં થરાદ ખાતે કાર્યરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા ખેડૂત ખાતેદારોના પરિવારજનોને 1,00,000 ડેથ ક્લેમના ચેકો બજાર સમિતિના ચેરમેન અને રાજ્ય સરકારના મંત્રી પરબતભાઈ પટેલના હસ્તે અર્પણ કરાયા હતા થરાદ બજાર સમિતિ દ્વારા અકસ્માત મોતના કેસમાં મૃતક ખેડૂત ખાતેદારોને 1,00,000 વીમા કવચ પૂરું પાડી અકસ્માતમાં મૃત્યુ પામતા 5-70 વર્ષના વયજૂથના ખેડૂતોની વીમા કવચ લેવાયેલ હોય ગત શુક્રવારે થરાદ બજાર સમિતિના ચેરમેન અને રાજ્ય સરકારના મંત્રી પરબતભાઈ પટેલે માર્કેટયાર્ડના ડિરેક્ટરોની હાજરીમાં થરાદ તાલુકાના 5 મૃતક ખેડૂતોના વારસદારોને 1,00,000 ચેકો અર્પણ કર્યા હતા ગત વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી થનાર હોય ટેકાના ભાવે મગફળી વેચવા ઈચ્છુક ખેડૂતોની નોંધણી કરવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે ભારત સરકારે ક્વિન્ટલના 5,000 અને મણની 1,000 રૂપિયાના લઘુત્તમ ટેકાના ભાવે મગફળી ખરીદવાની મંજૂરી આપી હોય ગત 1 નવેમ્બરથી ખેડૂતોની ઓનલાઈન નોંધણી કરવાની કાર્યવાહી ચાલુ કરાઈ છે આ કાર્યવાહી 30 નવેમ્બર સુધી ચાલુ રહેશે દરમિયાન 15 નવેમ્બરથી રાજ્યના 122 એપીએમસી કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાશે કેન્દ્રીય એજન્સી નાફેડ વતી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે ટેકાના ભાવે મગફળી વેચવા ઈચ્છતા ખેડૂતોએ પણ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વડગામ દાંતા ડીસા ધાનેરા થરાદ દિયોદર શિહોરી ભાભર દાંતીવાડા અમીરગઢ અને લાખણી ખાતેના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી વેચવા માટે ફરજિયાતપણે આગોતરી ઓનલાઈન નોંધણી કરાવવી પડશે ટેકાના ભાવે મગફળીના વેચાણ વખતે પણ આધાર કાર્ડની નકલ 7-12 અને 8-અ આ નવા ઉતારા ફોર્મ નંબર 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ના હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો IFSC કોડ સહિત ખેડૂતોના બેંક એકાઉન્ટની વિગતો માટે બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક જેવા અસલ દસ્તાવેજ સાથે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો ક્રમ ધ્યાને લઈ તારીખ સમયની જાણ થયેથી ખેડૂતો પાસેથી નિયત ગુણવત્તાવાળો મગફળીનો પાક મગફળીના વાવેતર વિસ્તારને આધારે પ્રતિદિન મહત્તમ 2,500 કિલોગ્રામ પ્રમાણે ખરીદવામાં આવશે વેચાણ થયેલ મગફળીના નાણાં નાફેડ અથવા તો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા સીધા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર સોના ચાંદી બજારમાં આજે યથાવત સ્થિતિ જોવા મળી હતી આજે 1 તોલા સોનાનો ભાવ 32,300 રૂપિયા યથાવત રહ્યો હતો જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 38,800 રૂપિયા યથાવત રહ્યો હતો એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 38,600 રૂપિયા યથાવત રહ્યો હતો છેલ્લે જોઈએ આજના ગંજબજારના ભાવ ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1,065 થી 1,081 રૂપિયા રહ્યા હતા જ્યારે રાયડાના 741 થી 747 ઘઉંના 353 થી 392 બાજરીના 320 થી 366 મગફળીના 710 થી 941 અડદના 850 થી 1,072 મગના 1,050 થી 1,075 ગવારના 850 થી 881 તલના 2,500 થી 2,721 ચોળાના 751 જીરુના 3,500 રાજગ્રાના 1,129 થી 2,200 તેમજ કપાસના ભાવ 1,051 થી 1,094 રૂપિયા રહ્યા હતા ડીસાગંજ બજારમાં આજે એરંડાની 357 બોરીની આવક થઈ હતી જ્યારે રાયડાની 67 ઘઉંની 35 બાજરીની 1,001 મગફળીની 30,883
અડદની 141, મગની 15, ગવારની 485, તલની 31, ચોળાની 1, જીરુની 1, રાજગરાની 231 બોરી તેમજ કપાસની 85 મણની આવક થઈ હતી. સમાચારના મુખ્ય સમાચારો પર ફરી એક નજર. મુખ્યમંત્રીની મુલાકાત સંદર્ભે બનાસકાંઠાનું વહીવટી તંત્ર સજ્જ. દિવાળીના પગલે પોલીસ, ફૂડ વિભાગ અને એસટી તંત્ર પણ એક્શનમાં. ડીસા થરાદ રોડ પરના રામપુરા નજીક ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈની કાર ઉથલી પડતા દોડધામ. અકસ્માતમાં પૂર્વ ધારાસભ્યનો આબાદ બચાવ થતા હાશકારો. 15 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થાય તે પૂર્વે ટેકાના ભાવે મગફળી વેચવા ઇચ્છતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી કરવાની કાર્યવાહી શરૂ. બનાસકાંઠાની તમામ બજાર સમિતિઓમાં ટેકાના ભાવે મગફળીની કરાશે ખરીદી. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.